માતાજી કેમ છો બધા મજામાં આપ સો તમે બધા મજામાં જ હસો અને આજે છે સન્ડે તો આજે આપણે મનાવશી સન્ડે ફન્ડે તો આજે બધા ઘરે છે તો આજે આપણે શું બનાવશી આજે ચાલો બધાને પૂછીએ કે આજે આપણે શું બનાવશી તો ફટાફટ હું નીકળું છું બધાને પૂછવા માટે તો ફાઇનલી પૂછીએ શું બનાવશી માયાને ખાવા છે બ્રેક પકોડા પાકું તો હાને પૂછીએ શું બનાવશી આજે

તો આયા હું અને માયા કરીએ છીએ બધી ચટણી બનાવવાની તૈયારી અને મારા ચટણીના વિડીયો તમારે જોવા હોય તો તમે શોર્ટ્સ વિડીયોમાં જઈ અને જોઈ શકશો ત્યાં તમને મારી ત્રણે ત્રણ ચટણીના વિડીયો મળી જશે તો અત્યારે હું તૈયારી કરું છું બ્રેડ પકોડા બનાવવાની અને ફાઇનલી અમે બ્રેડ પકોડા જ બનાવીએ છીએ તો એના માટે મેં પાણી લઈ લીધું હતું પાણીમાં નાખ્યું હતું મીઠું અને બટેટા વાફવા માટે મૂકી દીધા હતા આ બાજુ મેં કરી લીધી હતી લીલી ચટણી બનાવવાની તૈયારી તો ફટાફટ આપણે એક પછી એક બધી ચટણી બનાવતું જવાનું છે ચટણીના વિડીયો તમે શોર્ટ્સમાં જરૂરથી જોજો અને પછી અહીંયા મેં બેટર બનાવવાનું ચાલુ કરી દીધું હતું તો આજે આપણે બ્રેડ પકોડા બનાવવા છે તો આપણે પહેલાં બેટર બનાવી લેસી તો મેં લઈ લીધો તો ચણાનો લોટ મીઠું હળદર જીરું અને થોડીક એક લાલ મરચું બહુ વધારે નથી લેવાનું થોડુંક જ લેવાનું છે તો અહીંયા અમે બેટર બનાવવાની તૈયારી કરી લીધી છે પછી મેં નાખ્યું હતું પાણી અને પાણી નાખી અને આપણે એકદમ સરસ બેટર બનાવી લેવાનું છે તો બેટર થોડુંક થીક રાખશી કેમ કે આપણે પકોડા બનાવવા છે એટલા માટે તો ત્યારે મારું બેટર બનવાનું થઈ ગયું છે એકદમ રેડી અને હવે હું એને એકદમ કરી લઈશ મિક્સ તો બેટર બની ગયું છે અને હવે હું મસાલો વઘારે નાખીશ તો મસાલો વઘારવા માટે મેં બટેટા બાફી નાખાતા એને હું કરી લઈશ અહીંયા વઘાર તેના માટે મેં તેલ મૂકી દીધું હતું અને તેલ ગરમ થશે પછી આપણે એમાં નાખી દેસી રાઈ જીરું અને હળદર તો આવી ગયા છે આપણા મસાલા પછી હું એમાં નાખી દઈશ ડુંગળી અને ડુંગળી થોડીક એક પાકશે પછી આપણે એમાં નાખી દેસી હળદર મીઠું આ બે વસ્તુ નાખી અને આપણે થોડીક વાર પાકવા દેસી અને પછી આપણે એમાં નાખી દઈશી લીલા મરચાંની ઝીણી ઝીણી કરેલી કટકી એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતો હોય છે તો આ આવી ગઈ આપણી લીલા મરચાંની કટકી હવે આપણે એને મિક્સ કરી લેશી અને પછી જે આપણો બટેટા બાફેલા હતા એને એકદમ મિક્સ કરી લીધા છે અને હવે આપણે એને મસાલો બનાવી નાખશી તો આ બની જશે આપણો પકોડાનો મસાલો તો આજે આપણે બ્રેડ પકોડા બનાવવા છે તો આપણે મસાલો બનાવી લીધો છે ત્રણેય ચટણી રેડી કરી લીધી છે અને પછી આપણે બનાવશી આપણા પકોડા તો અત્યારે તમે જોઈ શકો છો બટેકા આવી ગયા છે આ બટેટાનું હું એકદમ સરસ મિક્સ કરીશ અને પછી ઉપરથી છાંટીશ લીલા ધાણા લીલા ધાણાથી લુક પણ જબરજસ્ત આવે છે અને ટેસ્ટ પણ તો અત્યારે મસાલો થઈ ગયો છે રેડી અને હવે હું ફટાફટ આને ઠંડુ થવા દઈશ તો મસાલો જ્યાં સુધી ઠંડો થાય છે ત્યાં સુધી આપણે બધી બ્રેડ કટ કરશી અને મસાલો ભરવાની તૈયારી કરશી તો તમે અહીંયા જોઈ શકો છો હું અહીંયા ટ્રાય કરું છું બ્રેડ કટ કરવાની જો કે પરફેક્ટ થાવી જોઈ તો અહીંયા મારી બ્રેડ પરફેક્ટ કટ થઈ ગઈ છે અને હવે આપણે આપણા પકોડા બનાવવાની તૈયારી કરશી તો મેં એક બ્રેડ ઉપર લગાવી દીધી રેડ ચટણી એક બ્રેડ ઉપર લગાવી દીધી ગ્રીન ચટણી અને વચ્ચે આપણે ભરસી મસાલો જે આપણે બટેટાનો બનાવ્યો હતો એ જ તો અહીંયા મારો મસાલો થઈ ગયો છે એકદમ સરસ વ્યવસ્થિત રેડી અને હવે આપણે એને બ્રેડમાં ભરી લેશી પછી એવી જ રીતે બધા બ્રેડ પકોડા આપણે ભરીને રેડી કરી લેશી તો આજે આપણા બને છે બ્રેડ પકોડા બધાની ડિમાન્ડ ઉપર તો અત્યારે મારા પકોડા બનવાના થઈ ગયા છે ચાલું તો અત્યારે આપણે બધી બ્રેડ ભરી ભરી અને પહેલાં મૂકી દઈશી અને અહીંયા મેં બ્રેડ પકોડા બનાવ્યા હતા ચીઝવાળા કેમ કે આ ડિમાન્ડ હતી પાર્થની કે ચીઝવાળા બ્રેડ પકોડા ખાવા છે તો એના માટે મેં લીધી હતી ચીઝની સ્લાઇસ અને હવે હું એમાં બ્રેડ પકોડામાં ચીઝની સ્લાઇસ ભરીશ તો અત્યારે મેં સેમ પ્રોસેસ કરી છે રેડ ચટણી લગાડી લીધી છે ગ્રીન ચટણી લગાડી લીધી છે અને પછી હું એમાં મસાલો અને પછી ચીઝની સ્લાઇસ તો સ્લાઇસને પણ મેં આવી રીતે કટ કરી લીધી હતી અને અહીંયા મસાલો મેં ભરી નાખ્યો છે અને આ બનશે ચીઝવાળા તો ચીઝની સ્લાઇસ મેં આવી રીતે રાખી દીધી છે ઉપર આપણે પેક કરી નાખશી તો અહીંયા બનવા માંડ્યા છે આપણા બ્રેડ પકોડા એકદમ મસ્ત રેડી તો અત્યારે બ્રેડ પકોડા બનાવવાના થઈ ગયા છે તૈયાર અને આવી જ રીતે આપણે બધી બ્રેડ ભરી લેશી તો જેને ચીઝ પસંદ છે એ ચીઝવાળા બનાવી શકે છે નથી પસંદ તો ઓકે સિમ્પલ ખાસી આપણે તો અહીં અમારા બ્રેડ પકોડા બધા રેડી થઈ ગયા છે એકદમ મસ્ત કલરફુલ વ્હાઇટ ગ્રીન રેડ તો તમે જોઈ શકો છો પછી મેં મૂકી દીધું હતું તેલ અને હવે તેલ ગરમ થશે પછી આપણે એમાં આપણા પકોડા તરસી અમારું તેલ ગરમ થવા માટે હું ફાટ જોઈશ અહીંયા મારું બેટર એકદમ પરફેક્ટ બની ગયું હતું તો હું એને ચેક કરતી હતી અને હવે આપણે ફટાફટ ઉતારી લેશી બ્રેડ પકોડા તાજા આપણી બ્રેડ પકોડાની પાર્ટી ફાઇનલી થઈ ગઈ બધાને પૂછ્યું હતું બધાની ડિમાન્ડ હતી અલગ અલગ હતી બટ ફાઇનલી બાઈના બ્રેડ પકોડા તાજા આપણે ખાસી બ્રેડ પકોડા કોને કોને પસંદ છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા ત્યાં મારા બ્રેડ પકોડા બનવાના થઈ ગયા છે રેડી હું એને બેટરમાં ડીપ કરીશ અને પછી આપણે એને ફ્રાય કરશી તો ફાઇનલી એકદમ મસ્ત બ્રેડ પકોડા આપણા તળાવવા માંડ્યા છે અને આપણે એને મસ્ત વ્યવસ્થિત રીતે તરી લેશી તો અત્યારે મારા બ્રેડ પકોડા તો થવા માંડ્યા છે રેડી અને તમને મારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટમાં કહેવાનું મને ના ભૂલતા અને લાઈક શેર તો કરજો જ તો અત્યારે બ્રેડ પકોડા આપણા ફાઇનલી એકદમ મસ્ત તરાઈ ગયા છે એનું તેલ એકદમ નીકળી જાય પછી આપણે લેશી કેમ કે તેલ કાઢી જ નાખવું પડે છે નકર એનો ટેસ્ટ નથી આવતો તો અત્યારે મારા બ્રેડ પકોડા ફાઇનલી તરાવવા માંડ્યા છે એક પછી એક રેડી થવા માંડ્યા છે આપણી પ્લેટ રેડી થઈ જશે અને પકોડા હોય તો મરચાં તો જોઈએ જ તો એના માટે મેં કરી લીધા હતા અહીંયા મરચાં ફ્રાય એકદમ સરસ વ્યવસ્થિત ગ્રીન મરચાં છે આપણે એને એકદમ સરસ તળી લેશી પકોડા સાથે ખાવાની પણ બહુ મજા આવશે તો અહીંયા મેં મરચાંને એકદમ સરસ ફ્રાય કરી લીધા છે અને પછી હું એમાં છાંટી દઈશ મીઠું અને જીરું તો મરચાં અત્યારે આપણા એકદમ થઈ ગયા છે રેડી હવે આપણે એને કાઢી લેશી અને પાછી સેમ પ્રોસેસ પકોડા તરવાની તો અત્યારે ફાઇનલી આજે જમવામાં બ્રેડ પકોડા જ છે તો આજે આપણે બ્રેડ પકોડા પાછા બનાવશી તો અહીંયા પાછા બ્રેડ પકોડા આપણા બની ગયા છે અને તમે જોઈ શકો છો બ્રેડ પકોડાની આખી પ્લેટ ભરાઈ ગઈ છે અને અમે મીઠું જીરું છાંટી દીધા છે મરચાં ઉપર અને હવે કરશી આપણે પ્લેટ તો આપણી એકદમ મસ્ત કલરફુલ પ્લેટ થવાની છે અને મને પ્લેટ કરવી બહુ ગમે છે તો આ આવી ગઈ આપણી ગ્રીન ચટણી જેનો વિડીયો તમને શોર્ટ્સમાં મળી જશે તો ત્યાં જઈને જરૂરથી જોઈ આવજો તો અમે બનાવી હતી રાજકોટની ફેમસ ગ્રીન ચટણી પછી આવી જશે આપણી ખજૂર આંબલીની યમ્મી ટેસ્ટી ખટમીઠી ચટણી તો આવી ગઈ છે આપણી ખજર અમલીની ચટણી અને આ ચટણી મેં બનાવી હતી ટમેટાની લસણવાળી ચટણી તો આ ત્રીજી ચટણી છે એ ટમેટાની લસણવાળી ચટણી છે તો આ બધા વિડીયો તમને મારી શોર્ટ્સમાં મળી જ જશે તો આ હતી આપણી ત્રીજી ચટણી કલરફુલ એકદમ લૂકમાં યમયમ લાગે છે તો અત્યારે આપણી ચટણી થઈ ગઈ છે ત્રણે ત્રણ રેડી પછી આપણા આવી જશે બ્રેડ પકોડા આજના મેન હીરો તો આ આવી ગયા આપણા બ્રેડ પકોડા રેડી થઈને તો બ્રેડ પકોડા આપણે મૂકી દઈશી અને મને પ્લેટ ડેકોરેટ કરવી બહુ ગમે છે તો હું એના માટે કંઈક ને કંઈક ટ્રાય કરું છું કોશિશ કરું છું તમને કેવું લાગે છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો પછી હું મૂકી દઈશ મરચાં અને ગુજરાતીઓને મરચાંનો ટેસ્ટ તો જોઈએ જ પછી અહીંયા મેં બનાવી લીધી હતી સોડા છાસ કેમ કે આજે આટલું ઓઇલી ફૂડ ખાવાનું છે તો થોડુંક હેલ્ધી ટાઈપ તમે છાસ સોડા બનાવી તેના માટે મેં લઈ લીધું ઘોરવું ઘોરવામાં મેં નાખ્યું હતું મીઠું અને મારું છાસનો મસાલો જે મેં બનાવ્યો છે એનો વિડીયો પણ તમને મારી શોર્ટ્સમાં મળશે તો ફાઇનલી બે આવી ગયા છે હવે આપણે મા નાખી દઈશું થોડી કોથમીર અને પછી આપણે એમાં નાખીશી સોડા કેમ કે આજે આપણે મસાલા છાસ સોડા બનાવીએ છીએ એટલા માટે તો આ મેં નાખી દીધી છે સોડા અને સોડા નાખ્યા પછી એકદમ સરસ બુલબુલા થાય છે અને એ જોવું મને તો બહુ ગમે છે તો તમે જોઈ શકો છો આપણી છસ થઈ ગઈ છે એકદમ રેડી હવે એને હું થોડીક એક દેશી સ્ટાઇલમાં મિક્સ કરવાની કોશિશ કરીશ તો અહીંયા અમે થોડુંક ટ્રાય કર્યું છે દેશી સ્ટાઇલમાં એને મિક્સ કરવાનું અને આ કામ કરવાથી મને બહુ મજા આવે છે અને આ કામ કરવું મને બહુ પસંદ છે એટલા માટે તમારી છાશ થઈ ગઈ છે રેડી અને આ છે આપણું ચીઝવાળું બ્રેડ પકોડા જે લુક એકદમ યમ આવે છે કલરફુલ બન્યા છે તમને કેવા લાગે મને કહેજો અને હા લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય